બધા મજામાં? હવે આજે આપણે કરવાનું છે ધોરણ બે વિષય ગણિત. ગણિતમાં બાળકો અત્યારે આપણે કરવાનું છે ચેપ્ટર 7મું જગ અને મગ. હવે બાળકો આ ચેપ્ટરમાં આપણે શું શીખશું? તો આ ચેપ્ટરમાં આપણે વાસણ અને તેમાં વધુ પ્રવાહી સમાવી શકાય તે માપને આપણે વાસણનું ગુંજાસ કહે છે. ગુંજાસનો મોટો એકમ લીટર કહેવાય. હવે ઉદાહરણ તરીકે ડોલમાં પાણી છે તે 10 લિટર છે અથવા તો 20 લિટર છે. એક દૂધ છે તો દૂધમાં 500 મિલી દૂધ છે, પછી 1 લિટર દૂધ છે. એવી જ રીતના તેલ છે એ 5 લિટર, 10 લિટર. પેટ્રોલનું ટેન્કર છે એમાં 500 લિટર, 1000 લિટર. આવી રીતના આ તે એ વાસણનો ગુંજાસ કહેવાય છે. તેનું જે માપ હોય એ વાસણનો ગુંજાસ કહે છે. હવે ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે, તેને ટૂંકમાં મિલી કહેવાય. અને ગુંજાસનો હવે તેને ટૂંકમાં મિલી કહેવાય. ઉદાહરણ તરીકે બેબીનું દૂધ 100 મિલીલીટર, 200 મિલીલીટર. હવે કફ સિરપની બોટલ છે તો તે 50 મિલીની અથવા તો 100 મિલીની હોઈ શકે. સોફ્ટ ડ્રિંક તો સોફ્ટ ડ્રિંક, કેચઅપ 300 મિલી, કફ સિરપ 50 મિલી, 100 મિલી, એમ જ સોફ્ટ ડ્રિંક છે એટલે કે કેચઅપ 300 મિલી, 500 મિલી. હવે ઇન્જેક્શનની દવા 1 મિલી, 3 મિલી અને 5 મિલી. હવે 1 લિટર તમારે યાદ રાખવાનું છે, 1 લિટર બરાબર 1000 મિલી લિટર. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે, 1 લિટર બરાબર 1000 મિલી લિટર. બાળકો આગળ જતા તમારે આના દાખલા કરવામાં આવશે. હવે બાળકો આપણે કરવાનું છે પાના નંબર 47. તો બધા જ બાળકો પાના નંબર 47 ખોલીને બેસશે. હવે આ ચેપ્ટર જેમ કે એનું નામ છે જગ અને મગ. હવે બાળકો તમે બધાએ ઘરે લીંબુ શરબત તો પીધું જ હશે, બરાબર ને? અને તમારા મમ્મી લીંબુનું શરબત પણ બનાવે છે, બરાબર? તમે બાળકોએ લીંબુનું શરબત ક્યારે જાતે બનાવવાની પ્રયત્ન કર્યો છે અથવા તો બનાવ્યો છે? તો જુઓ, આજે આપણે આ ચેપ્ટરમાં પહેલાં અહીં લીંબુનું શરબત બનાવવાનું છે. તો જુઓ, લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. હવે આમાં તમારે શું જોઈએ? તો જુઓ, આપણે જ્યારે 1 ગ્લાસ લીંબુનું શરબત કરવાનું હોય ને ત્યારે તે માટે જોઈએ 1/2 લીંબુ, 1 ચપટી મીઠું, 1 ચમચી ખાંડ, 1 પ્યાલો. હવે કેવી રીતના બનાવવું? તો જો 1 પાણીના ગ્લાસની અંદર લીંબુ નીચવાનું, પછી તેમાં ખાંડ, મીઠું વગેરે નાખી તેને હલાવવાનું, બરાબર? તો હવે અહીંની અનુમાન કરો અને પછી શોધી કાઢો, 1/2 લીંબુમાંથી તમે કેટલા ટીપા લીંબુનો રસ મળે? તો બાળકો, 1/2 લીંબુમાંથી 15 ટીપા લીંબુનો રસ મળે. હવે આખા લીંબુમાંથી તમે કેટલા લીંબુનો રસ મળે? તો આખા લીંબુમાંથી આપણને 30 ટીપા લીંબુનો રસ મળે. 1 ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય. 1 ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય. તો જો આપણને એમ કીધું છે કેટલા ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય. તો બાળકો, લગભગ એક નાનું લીંબુ હોય ને, લીંબુ મીડિયમ હોય તો 1/2 લીંબુથી આપણે 1 ચમચી લીંબુ ભરાઈ જાય છે. જુઓ બાળકો, આમાં ઘણી વખત લીંબુ નાની મોટી સાઇઝના હોય છે અને ચમચીનું માપ પણ ક્યારેક નાનું મોટું હોય છે. તો આ વસ્તુ માપ છે એ હંમેશા જેમ સાઇઝ ફરે તેમ ફરી જાય છે. હવે બાળકો કરશું પાના નંબર 48. હવે અહીં આપણને કહ્યું છે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ?
તો બાળકો 6 પ્યાલા શરબત લીંબુ બનાવવા માટે આશરે આપણે 3 લીંબુ જોઈએ। હવે તેમાં તમે કેટલી ચમચી ખાંડ લેશો? તો બાળકો એમાં પણ મેં તમને કહ્યું એમ કે ઘણા લોકો જો ગળું અતિશય પીતા હોય છે, એકદમ ગળું અને ખાટું લીંબુનું શરબત પીતા હોય છે, તો જો આમ જોઈએ તો આપણે એક ગ્લાસ લીંબુનું શરબત કરીએ ને તો એમાં 2-3 ચમચી ખાંડ નાખતા હોઈએ છીએ, બરાબર। તો હવે એવા 6 ગ્લાસ ગણીએ તો જો આપણે એક ગ્લાસની અંદર 3 નાખતા હોઈએ, 2 અથવા 3, બરાબર, એક ગ્લાસ લીંબુના શરબતમાં, તો જો આવી રીતના 6 ગ્લાસની અંદર 6 × 6 = 6, 6 × 2 = 12 ને 6 × 3 = 18, 18 ચમચી જેટલું આપણે ખાંડ નાખીએ છીએ, અથવા તો 15 થી 18 આવી શકે, પણ એ તો બધાની ચોઈસ ઉપર છે। ઘણાને છે ને બહુ ખટાશ ન, બહુ ગળપણ ન ભાવતું હોય તો ઓછું ગળપણ નાખે, અને ઘણા લોકો વધારે નાખતા હોય છે, પણ આશરે 15 થી 12 થી 18 સુધીની અંદર ખાંડ નાખતા હોઈએ છીએ। હવે ત્યાર પછી કહ્યું છે ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી, તો ચૈત્રાના ગામમાં મેળો ભરાય છે, ચૈત્રા નાઝમી અને લીંબુના શરબતની હાટડી કરવા માંગે છે, તેઓ એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે, તેઓ જુદા જુદા પ્યાલા માપન માટે વાપરે છે। જો હવે એમાં છે ને એક નાનો ગ્લાસ છે અને એક મોટો, જો અહીંયા બતાય છે, હવે આ ગ્લાસમાં શું કીધું છે કે નાનો છે ને આપણે નાના પ્યાલાના 5 રૂપિયા અને મોટા પ્યાલાના 10 રૂપિયા એમ ભાવ રાખવાનું એ લોકો કહે છે। હવે અનીસ પાસે એક જગ છે, તમને લાગે છે કે ડોલ કરતા જગમાં, જગથી પ્યાલામાં શરબત રેડવું સરળ પડે? તો હા બાળકો, જો આપણે જ્યારે જાજુ બધું છે ને શરબત કરવાનું હોય ને તો આપણે ડોલમાંથી જગ વડે આસાનીથી શરબત લઈ શકીએ, એવી જ રીતના જ્યારે આપણે પ્યાલા ભરવા હોય ત્યારે આપણે જગથી પ્યાલા ભરીએ ને તો એ સરળથી અને ઝડપથી આપણે ભરી શકીએ છીએ, બરાબર। પાના નંબર 48 અહીં પૂરું થાય છે। હવે કરવાનું છે પાના નંબર 49। હવે પાના નંબર 49માં હું કહ્યું છે કે નાઝીમાએ શોધ્યું કે 2 મોટા પ્યાલાથી 1 જગ ભરાય છે, જો 2 પ્યાલાથી 1 જગ ભરાય છે, 2 મોટા, બરાબર, 2 મોટા પ્યાલાથી 1 જગ ભરાય છે, તો સબનમ 1 આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે તો તેણે કેટલા રૂપિયા આપવા પડે? તો જો 1 મોટા ગ્લાસના કેટલા હતા? 1 મોટા ગ્લાસના 10 રૂપિયા, તો 2 મોટા ગ્લાસના 10 × 2 = 20 રૂપિયા થાય, તો અહીંયા તમારે લખવાનું 20 રૂપિયા। હવે ચિત્રાએ શોધ્યું કે 1 નાના પ્યાલાથી 2 નાના પ્યાલાથી, જો આ તમારે સમજવાનું, 2 નાના પ્યાલાથી 1 મોટો ગ્લાસ ભરાય છે, બરાબર, 2 નાના પ્યાલાથી 1 મોટો પ્યાલો ભરાય છે, તો ભરાય છે તો કેટલા નાના પ્યાલા શરબતથી આખો જગ છે એ ભરાય? તો જુઓ બાળકો, 2 પ્યાલાથી છે ને 1 આખો જગ ભરાય, તો નાના છે એ 4 નાના પ્યાલાથી 4 નાના પ્યાલાથી આખો જગ ભરાય જાય। ત્યાર પછી કયું છે, કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરાય? તો બાળકો, 2 પ્યાલાથી અડધો જગ ભરાય, જો 4 પ્યાલાએ છે ને આખો જગ ભરાય, તો 2 અડધો ભરાશે। હવે વાસણ ભરવાની મજા, તમારે શીશો કેટલા કપ પાણી ભરી શકાય તે શોધો, તો પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો। તો જુઓ બાળકો, આમાં છે ને જુદા જુદા છે ને કપનું માપ પણ જુદું જુદું હોય છે અને પ્યાલાનું પણ જુદું જુદું હોય છે। ઘણી વખત 2 કપથી
બોટલ ભરાઈ જતી હોય છે, જો નાનો કપ નાની બોટલ હોય તો, અને અને જો મોટો કપ હોય તો, જો મોટા કપ હોય તો બે જેટલા, અને નાનો કપ હોય તો 3-4 કપ, અને બોટલ પણ એવી જ રીતના હોય. માટે બોટલના માપ અને કપનું માપ હોય એ પ્રમાણે પાણી ભરાય છે. હવે અન્ય કોઈ સીસાથી સીસાને એ જ કપથી ભરો તો કયા સીસામાં ઓછું પાણી સમાય છે, અથવા તો બીજો સીસો લઈને પ્રયત્ન કરો કે કયા સીસાથી સૌથી ઓછું પાણી ભરાય. તો એક નોર્મલ કપ આપણે લઈએ અને નાની બોટલ લઈએ, બરાબર, તો 2-3 કપ છે એ તે બોટલમાં ભરાઈ જાય. હવે મોટો કપ લઈએ, બરાબર, અને મોટી બોટલ લઈએ, બરાબર, તો આશરે 6-8 જેટલા કપ સમાય છે, બરાબર. તો આ બાળકો કપ અને પ્યાલાના માપન ઉપરથી નક્કી થાય છે. કપ અને પ્યાલાનું અથવા તો સીસીનું માપ જુદું જુદું હોય તો માપ જુદું જુદું આવે છે. તો બાળકો, આજનો પીરિયડ હવે પાના નંબર 49 ઉપર આપણે પૂરું કરીએ છીએ. આજે કરાવેલ તમામ વિગત તમે તમારી બુકમાં લખજો. તો સારું બાળકો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું, આવજો.